હવે અલ્લાહ સુબહાનુ વતાલા આપણને જુવાની આપી, શક્તિ આપી, જોર આપ્યું, સંપત્તિ આપી, વેલ્થ આપ્યું, શબ્દો આપ્યા, લેંગ્વેજ આપી, અને સમય આપ્યો, ટાઈમ આપ્યો. આટલી બધી નહેમતો અલ્લાહ સુબહાનુ વતાલા આપણને આપી છે, એટલે આપણને એમ થાય કે હું જે ધારું એ કરી શકું છું. સવાલ એ છે અને પ્રશ્ન એ છે કે મારે શું ધારવું જોઈએ, મારે શું સમજવું જોઈએ, એ તો પ્રશ્ન છે. આજે એ પ્રશ્ન ઉપર કેટલી ચર્ચાઓ ચાલી રહી છે, કારણ કે જે અલ્લાહ સુબહાનુ વતાલાએ તમને જે ફ્રીડમ આપ્યું છે, એ ફ્રીડમ તમે કેવી રીતે અપનાવો છો એ તો મોટી ચર્ચા છે આ દુનિયામાં. આજે અલ્લાહ સુબહાનુ વતાલાએ તમને જે ફ્રી વિલ આપ્યું છે, જે તમને ફ્રીડમ આપ્યું છે, એને તમે કઈ બાજુ લિમિટ કરશો, કઈ બાજુ લિમિટ કરશો? આયા કે એ ફ્રીડમ આજે આપણું એટલું પહોળું હોવું જોઈએ કે આટલું નાનું હોવું જોઈએ? ક્યાં આપણી લાઈન હોવી જોઈએ? આ મોટામાં મોટા આજે સોસાયટીમાં ડિસ્કશનો હાલે છે કે આપણે આપણું ફ્રીડમને કેવી રીતે આપણને યુઝ કરવું જોઈએ. આ એક મોટી બેટલ છે. આયા આ ફ્રીડમ જે આપણને મળ્યું છે એની લાઈન ક્યાં હોવી જોઈએ, અને જો લાઈન આપણે ત્યાં મૂકીએ તો શા માટે ત્યાં લાઈન મૂકીએ છીએ? એક રિપોર્ટર હતો, આ હકીકત વાત છે, એક રિપોર્ટર હતો, એ એક રિલિજિયસ સ્કોલરને વાત કરી કે તમને ખબર છે કે આજની યંગર જનરેશન શું વિચાર કરે છે, શું થિંકિંગ કરે છે? એ કે આજની યંગર જનરેશન એ વિચાર કરે છે કે ભાઈ અમારી જિંદગી અમને પ્રેશરથી જ કાઢવી પડે, પ્રેશરથી જ કાઢવી પડે, પ્રેશરથી જ કાઢવી પડે, પ્લેઝર છે જ નહીં, ધર્મમાં ખાલી પ્રેશરો જ છે, અને અમારી જિંદગી અમને પ્રેશરથી જ કાઢવી પડે. પ્રેશરનો મતલબ સમજો છો ને? આ કરવું આ ન કરવું, આ હલાલ છે આ હરામ છે, આ ખાવું આ ન ખાવું, આ જોવું આ ન જોવું, આ પ્રેશરો છે. તો આજના યંગસ્ટરો આ સવાલ કરે છે કે ભાઈ અમારી જિંદગી અમે આવી રીતે જ કાઢીએ, એ કેમ બની શકે? દુનિયામાં અમારા માટે પ્લેઝર જ નથી. શું જવાબ છે તમારી પાસે? અને કહે છે કે આના લીધે આજે યંગ જનરેશન્સ ધર્મને મૂકીને બતાવી જાય છે. આ રિલિજિયસ સ્કોલર, વાલેકુમ સલામ વરહમતુલ્લાહ વબરકાતુ, આ રિલિજિયસ સ્કોલર, તમે તશરીફ લાવો. સલવાત. આ રિલિજિયસ સ્કોલર જવાબ આપે છે, અને તમે સાંભળો એનો જવાબ. એ કહે છે કે આજે તમે ગાડી હલાવતા હો અને ફિફ્થ ગિયરમાં ગાડી ફાસ્ટ ચાલતી હોય, અને અચાનક રેડ લાઇટ આવે તો તમે અચાનક તમારી ગાડી પ્લેઝરથી સ્ટોપ કરશો કે પ્રેશરથી સ્ટોપ કરશો? ગાળો આપીને સ્ટોપ કરશો, થાય છે નહીં? મતલબ કહેવાનો એ છે કે આજે સમાજ બધે બાજુ લાઈન ડ્રો કરી છે, ફ્રીડમ ક્યાં સુધી હોવું જોઈએ, ક્યાં સુધી ન હોવું જોઈએ. તમે જો એ લાઈનને પસાર કરી નાખો તો તમારા માટે એક પ્રેશર છે, અને લાઈનની તમે અંદર જો તો તમે પ્લેઝરથી તમારી જિંદગી ચાલુ ચલાવી શકો છો. બોથ પ્લેઝર અને પ્રેશર જિંદગીમાં ખપે. જવાનિયાની વાત આવી તો એક ટૂચકો તમને આપું, ઇન્ટરેસ્ટિંગ છે. એક ટીચર હતો, અને ટીચરની આદત હતી કે છોકરાઓને એવા સવાલો કરે કે છોકરાઓ જવાબ ના આપી શકે, અને પછી એટલો ગરમ થાય છોકરાઓ ઉપર, અને એને મજા આવે કારણ કે પોતે ગરમ થાય છે. હવે સવાલો આવો કરતો હતો કે મારી પત્ની 22 વર્ષની હોય તો મારા મા બાપ શું કરતા હશે? હવે આ સવાલ છે, આનો જવાબ હોય મારી પત્ની 52 વર્ષની હોય તો મારા મા બાપ શું કરતા હશે? કોઈ જવાબ આપે આનો? છોકરાઓ હેરાન થઈ જાય કે આનો હવે જવાબ કેવી રીતે મળે આપીએ. એટલે ટીચર થાય વળી ગરમ, અને એને મજા આવે. આ છોકરાઓને થયું કે એક વખત આ ટીચર હાથમાં આવે તો એનો આપણે કાઢી નાખીએ, અને આવ્યો. એણે સવાલ કર્યો ટીચરે કે લંડનથી માન્ચેસ્ટર ની ટ્રેન 100 માઇલ પર આવર જાતી હોય તો મારી ઉંમર કેટલી?
છોકરા, એક છોકરો હાથમાં ચોકર્યો કે સર 44 વર્ષની ઉંમર તમારી. આ ટીચર વિચાર પડે, વિચારમાં કરે કે આ સવાલનો જવાબ જ નથી, છતાંય આ છોકરો જવાબ આપ્યો. એણે પૂછ્યું કે છોકરાને કે તારો સવાલ જવાબ સાચો છે, અને એકચ્યુઅલી એણે ગપ્પું માર્યું હતું પણ નીકળ્યું સાચું, તો કે તારો જવાબ સાચો છે, હવે મને તું જણાવ કે આ જવાબ તને મળ્યો કેવી રીતે. તો એ ટીચરને કહે છે, ટીચર સાહેબ એ કે મહેરબાની કરીને તમે આમાં ઉતરો નહીં અને આની અપેક્ષા ન રાખો. તો કે નહીં નહીં, હું તારો ટીચર છું, બહુ ઇન્ટેલિજન્ટ છોકરો છું, તો સવાલનો જવાબ બરાબર આપ્યો, મને જાણવું છે કે મારો છોકરો આ સાચો જવાબ કેમ આપ્યો. તો કે વાત એમ છે ટીચર કે જ્યારથી આ તમારી ક્લાસમાં અમે આવ્યા છીએ 6 મહિના થયા, કે તમે એવા સવાલો કરો છો, એવા સવાલો કરો છો, અમે જવાબ નથી આપી શકતા. આ સવાલનો મેં તમને જવાબ આપી શક્યો કારણ કે મારા ઘરમાં મારો ભાઈ છે એ આવા જ સવાલો કરતો હોય. અમે એને અધૂરો ગાંડો કહીએ છીએ અને એની ઉંમર 22 વર્ષની છે. સમજ પડી? યુ આર અલાઈવ. વાત એમ છે કે જ્યારે આ નવી જનરેશન વિચિત્ર જનરેશન છે, આ નવી જનરેશન ક્લેવર જનરેશન છે, અને આ જનરેશનને આપણને સમજાવવું પડશે કે આ જે તમારી ક્લેવરનેસ છે, આ જે અલ્લાહે તમને નેમતો આપી છે, એ નેમતો તમે કેવી રીતે યુઝ કરો તમારી ઇન્સાનિયતને આગળ કરવા માટે, તો એમાં પહેલી વસ્તુ એ છે કે આપણને શીખવાડવું પડશે આપણા યંગસ્ટર્સને કે તમારી જિંદગીમાં તમે એક અમ્પાયરને નભો. યુ એપોઇન્ટ એન અમ્પાયર. એ કોણ છે? એ અલ્લાહ સુબહાનુ વ તઆલા છે, કે જે તમને હિદાયત પણ આપશે અને તમારું જજમેન્ટ પણ બદલશે. એક બીજું કે તમે બાઉન્ડરીની લિમિટને અન્ડરસ્ટેન્ડ કરો. જે તમારી પાસે અલ્લાહે ફ્રીડમ આપ્યું છે, એ ફ્રીડમની બાઉન્ડરી ક્યાં સુધી હોવી જોઈએ, એની લિમિટ શું છે. જ્યારે આપણે એની લિમિટ સમજી શકશું ત્યારે આપણને ખબર પડશે કે ઇન્સાનિયત શું છે. કારણ કે એક રસ્તો ક્લિયર થશે. આજે ફ્રીડમ જ હોય, પાંખ જ હોય, આંખ જ ન હોય, તો આપણે ડાયરેક્શન કેવી રીતે ગોતી શકશું? ભાઈઓ, આજની જમાનામાં એક મોટો પ્રોબ્લેમ આ છે કે પાંખોની વેલ્યુ વધારે છે, આંખોની વેલ્યુ ઓછી છે. પાંખો હોય અને આપણે જવાનિયાને કહીએ કે તું આકાશમાં તારો લઈ આવ, એ ઝડપથી તારો લઈ આવી દેશે, પણ એની પાસે આંખ નથી કે એને ખબર પડે કે કયો તારો લઈ આવે. આ મોટી મુસીબત છે. એટલે આપણા યંગસ્ટર્સને આપણને શીખવાડવું પડશે કે બાઉન્ડરી ક્યાં છે, લિમિટ્સ ક્યાં છે, ને સમજશે એ લોકો. ત્રીજું આપણને એ લોકોને સમજાવવું પડશે કે ભાઈ અને બહેનો, આજે તમારી લાઈફસ્ટાઈલ તમે કંટ્રોલ કરો, અને લાઈફસ્ટાઈલ કંટ્રોલ કરવું હોય તો તમારે તમારી બાઉન્ડરીને ઓળખવું પડશે, પાળખવું પડશે, જાણવું પડશે કે ઇસ્લામ ક્યાં બાઉન્ડરી તમારા માટે નક્કી કરી છે. આજે ગ્રેટ મેન થવું હોય કે ગુડ મેન થવું હોય, તમે એ લોકોની હિસ્ટ્રી વાંચો, એ લોકો પોતાની લાઈફસ્ટાઈલ કાબૂમાં રાખી હતી. ગ્રેટ મેનનો મતલબ શું? કે જ્યારે દુનિયા બહારથી તમને ગ્રેટ બનાવે એ ગ્રેટ, અને જ્યારે તમારી અંદર તમને કહે કે તમે ગુડ છો ત્યારે તમે ગુડ બનો. આ ગ્રેટ અને ગુડ દુનિયા જ આપે છે તમને, પણ તમે જ્યારે લાઈફસ્ટાઈલ કાબૂમાં રાખો ત્યારે તમને ઓળખશે કે આની લાઈફસ્ટાઈલ ગ્રેટ છે ને આની લાઈફસ્ટાઈલ ગુડ છે, કે આની લાઈફસ્ટાઈલ ગ્રેટ અને ગુડ છે. એ લાઈફસ્ટાઈલને કંટ્રોલ કરવા માટે આજે રિલિજિયસ સ્કોલર્સ અમુક આપણને દિશાઓ બતાડે છે. ગુજરાતીમાં હું હમણાં શબ્દ યુઝ કરીશ તો તમે ખોવાઈ જવાના છો. ગુજરાતીમાં એને કહે છે ભ્રમણ રેખા. કોઈ સમજી શક્યું? ભ્રમણ સમજી શક્યા? ભ્રમણ રેખા. ભ્રમણ ગુજરાતી લેંગ્વેજ આપણે, આપણી લેંગ્વેજ છે, આપણને શીખવું જોઈએ. ભ્રમણ એટલે વન્ડરિંગ, અને રેખા એટલે ચિત્ર, એટલે સ્કેચ. ધીસ ઇઝ યોર સ્કેચ ઓફ યોર વન્ડરિંગ ઇન યોર લાઈફ. એને રિલિજિયસ સ્કોલર્સ કહે છે ભ્રમણ રેખા. તમે જ્યારે બહારે નીકળો ઘરમાંથી કે માના પેટમાંથી,
ત્યારે તમારું ભ્રમણ શરૂ થાય, તમારું વન્ડરિંગ ઇન ધીસ વર્લ્ડ શરૂ થાય, એને કહે છે ભ્રમણ રેખા. તો રિલિજિયસ સ્કોલર્સ એમ કહે છે કે ભ્રમણ રેખામાં ત્રણ ચીજો આવી જાય છે. ભ્રમણ રેખા એટલે કે તમે જ્યારે નક્કી કરો કે હું ઘરેથી હવે બહાર નીકળું છું, મારી ઓફિસે જાઉં છું, મારા છોકરાઓ અહીંયાથી નીકળે છે, સ્કૂલે જાય છે કે સોશિયલ ક્લબોમાં જાય છે કે ઇમામવાડામાં જાય, તમારી અને છોકરાઓની ભ્રમણ રેખાઓ શરૂ થઈ ત્યારથી. એમાં ત્રણ ચીજો અંદર આવે છે. પહેલી વસ્તુ જે રિલિજિયસ સ્કોલર કહે છે, જે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એ છે કે ક્યાં જવું છે. તમે જ્યારે બહાર નીકળો કે કોઈ પણ કામ માટે નીકળો, ત્યારે તમારે એ અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ કે હું જાઉં છું ક્યાં, અને મારો અલ્લાહ એ જગા ઉપર ખુશી છે કે નથી, ક્યાં જવું છે. તમારી પાસે અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ કે જાય છો ક્યાં. તમે ખાલી દુનિયામાં આવીને બસ લોફરની માફક ફરતા હોય, કામ ન આવે, તમારી લાઇફસ્ટાઈલ મજબૂત ન બને એવી રીતે. પહેલી વસ્તુ કહે છે કે તમે ઓળખો કે તમે ક્યાં જાઓ છો. બીજું, તમે કોની સાથે જાઓ છો. ક્યાં જાઓ છો પહેલું, કોની સાથે જાઓ છો, ક્યાં મિત્રને તમે મળો છો, ક્યાં બિઝનેસ પાર્ટનરને મળો છો, કોની સાથે જાઓ છો, એ બાય કે ભાઈ કોણ છે, એનું કેરેક્ટર શું છે, આ બીજું. અને ત્રીજું, ક્યારે જાઓ છો. રાતના 12 ને 1 વાગે તમે નીકળો અને સવારે 6 થી તમે સુતા રહ્યો, એમાં તમારી લાઇફસ્ટાઈલ કાબૂમાં ન આવે. ક્યારે જાઓ છો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ વખતે તમે ન જાઓ કે જ્યારે ફેમિલીનો ટાઈમ હોય, તમારા બચ્ચાઓ સાથેનો ટાઈમ હોય, અને એક લોફર બિઝનેસમેન તમારી પાસે ડિનર માગતો હોય, તમે તમારી ફેમિલીને મૂકીને એની પાસે ડિનર ડેટ લ્યો, એ કામ ના આવે. ક્યારે જાઓ છો, ક્યાં જાઓ છો, કોની સાથે જાઓ છો, ક્યારે જાઓ છો. ભાઈઓ, આ એક હકીકતની વાત હું તમારી સામે કહું છું ને સાંભળજો, હકીકતની વાત છે. એક દીકરી, 31 ડિસેમ્બરનો દિવસ હતો અને ન્યૂ યરની રાત આવી. એ એની મા પાસે આવીને કહે છે, મા મને બહાર જવું છે. એની મા એને ના કરી, બેટી બહાર નહીં જાઉં, ના મારે જવું છે. એટલે એની મા એને પૂછી, બેટી કોની સાથે તું જઈશ? તે કે મારા કોલેજના મિત્રો છે ને, ફ્રેન્ડ્સ છે ને, એની સાથે હું જઈશ. માની હૃદયમાં એટલે કે માની દિલમાં એક ચીસ નીકળી. હવે જો સાંભળો, આ ગંભીર પ્રશ્ન હું તમારી સામે મૂકવા માંગુ છું. આજના દીકરાઓ અને દીકરી એક્સપેક્ટ કરશે કે મારા મા બાપ મારી ચિંતા કરે, બરાબર કે નહીં, બરાબર કે નહીં, મા બાપ મારી ચિંતા કરે. પણ એ પણ પ્રશ્ન છે કે આજે મા બાપ જો શંકા લઈ આવે તો એને છૂટ છે મા બાપને કે નથી. આજે એના દીકરાને દીકરીને કહે કે મારે શંકા આવે છે, તું જા બહાર જાય છે, તો આજે દીકરાને દીકરીનો રિપ્લાય શું હશે? પપ્પા મમ્મી, તું મારા ઉપર શંકા કરે છે. પ્રશ્ન એ છે કે આજે જો મા બાપને ચિંતા કરવાની છૂટ હોય તો શંકાની પણ છૂટ હોવી જોઈએ. આજનો વખત એવો છે. બહરહાલ, છોકરીને પૂછ્યું કે કોની સાથે જાય છે? મારા મિત્રો સાથે જાઉં છું. ના પાડી. એટલે દીકરી કે, માં આજે ફરવાનો વખત છે ને, તું મને મના કરે છે, હું જઈશ. એટલે માં એને પૂછ્યું કે તું ક્યારે આવીશ? તો કે એ પૂછ નહીં મને, 12 વાગે તો મારી રાત શરૂ થશે. હવે વિચાર કરો કે આ માં એ દીકરીને જોતા જાય છે, કે લાચાર માં છે, એની દીકરી જાય છે બારે, એને ખબર છે કે અહીંયા જે જાય છે એ બરાબર નથી, માનું દિલ છે નહીં. આજે મા બાપની હાલત તો આવી જ થઈ ગઈ છે કે એક સાઇન પોસ્ટ હોય ને, એમાં લખેલું હોય ડેન્જર, એવી હાલત છે. ગાડી જાતી હોય, સાઇન પોસ્ટમાં ડેન્જર લખેલું હોય, પણ છતાંય આ ગાડી એ ડેન્જરના રસ્તા ઉપર જાતી જ હોય. સાઇન પોસ્ટ પાસે અત્યારે એ વિચાર કરે, જો આંખ હોય તો, કે ભાઈ હું નીચે ઉતરીને અટકાવું, અને જો કદાચ જો આંખ હોય અને તાકાત હોય તો એ કરી શકે, પણ ખાલી આંખ હોય તો એટલું જ ધારી શકે કે જો તો લાચારી,
હું એને કહું છું રોકતું અહીંયા, તોય પણ રોકતો નથી, જાયા જ કરે છે. ભાઈ એવરેજ મા બાપની આજે હાલતો આ સાઇન પોસ્ટ જેવી થઈ ગઈ છે, થઈ ગઈ છે. છોકરી આવી 5 વાગે, દરવાજો એની માએ ખોલ્યો એટલે છોકરી આવીને ચોટી ગઈ માને અને દૃષ્ટે દૃષ્ટે રોવા બેઠી. માં છે ભાઈઓ, આજે દુનિયામાં માં જેવો ખોળો નથી અને માં બાપ જેવો ખભો નથી આજની દુનિયામાં. પણ આજના યંગસ્ટર સમજતા નથી કે માનો ખોળો શું છે અને બાપનો ખભો શું છે. માં હતી, માં એને ખોળો આપી, માં હતી આખરે. એ ચોટી ગઈ માને અંદર હાલ, એ અંદર ગઈ અને માને બધું સમજાવી કે આ મારા મિત્રો કોકા કોલા મને આપી, એમાં દવા નાખી, મને બેશુદ્ધ કરી અને મારી ઇજ્જત ખેંચી લીધી. માં દૃષ્ટે દૃષ્ટે રોઈ છે, છોકરીએ રોઈ છે, પણ માનો ખોળો હતો. માં જેવો ખોળો આજે તમને દુનિયામાં ન મળે, અને મળે તો એને પકડી રાખજો, અને બાપ જેવો ખભો મળે તો એને પકડી રાખજો. માનો ખોળો અને બાપનો ખભો આજે એક દુનિયાની મૂડી છે. આપણને આપણે યંગસ્ટર્સને સમજાવવાની જરૂર છે. સવાર થઈ ફોન ઉપર ફોન આવે, કારણ કે સમાજમાં વાત નીકળી ગઈ, લીક થયું. ફોન આવે, છોકરી રોતી રોતી ફોનને ઉપાડીને જવાબ આપતી હોય અને માં એને કહેતી તું વ્યાધી નહીં કર, હું છું ને તારી બાજુમાં, હું છું ને તારી બાજુમાં. બસ દિવસોમાં ફોનો વધતા જ ગયા, વધતા જ ગયા, એને આવ્યા ગયા, માને આવતા ગયા. અંતે એક રાત આવી અને રાતના એની માને કહે છે આ દીકરી કે માં હવે હું થાકી છું. માં એના ભરોસો ઉપર એને સુવા દીધી. એણે ઝેર પીને એક સ્યુસાઇડ નોટ લખ્યો ને સ્યુસાઇડમાં એ બધી દીકરીઓને ચેતવણી આપી દીધી ગઈ કે આવું કામ કોઈ દિવસ કરતા નહીં, અને જો કરશો તો આજે મારી હાલત આ છે કે મારી બહેનના જે લગ્ન છે એ ઊભા રહી ગયા છે, મારી ભાઈની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે અને મારા મા બાપની આજે ઇજ્જત પણ ખરાબ થઈ ગઈ છે. આ જે માએ એને કીધું કે તું ક્યાં જાય છે, કોની સાથે જાય છે અને ક્યારે જાય છે, આ પ્રશ્નો હંમેશા આપણને શીખાડવા પડશે આપણા દીકરાઓ અને દીકરીને, તો એ લોકોને ખબર પડે કે ઇસ્લામને જે બાઉન્ડ્રીઝ આપી છે એ બાઉન્ડ્રીઝની આગળ જો આપણે જાશો તો આ દીકરીની જે હાલત થઈ હતી એ જ થશે. સલામત.